ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું ઇમ્તિયાઝ સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી એમાં ચેપ્ટર નંબર ત્રણ આયોજન એટલે કે પ્લાનિંગ વિશે અભ્યાસ કરીશું મિત્રો આયોજન આયોજન એ શું છે તેના ઉપયોગો શું છે જો આયોજનનો ઉપયોગ કરવામાં ન આવે તો તેની કેવી વિપરીત અસરો થતી હશે હશે તો આવા અનેક પ્રશ્નો તમને થતા પણ ખરેખર આયોજન વગર કોઈ પણ સિદ્ધિ મેળવી શકાતી નથી ચાલો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ મિત્રો અહીંયા આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે આ માટે ધંધાકીય એકમ જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી પૂર્વ વિચારણા કરવી પડે જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરશે આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે આયોજન સાર્વત્રિક છે તે પછી યુદ્ધનું મેદાન હોય મેદાન હોય ધંધાકીય એકમ હોય રાજકારણ હોય ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્રો હોય આયોજન દરેક જગ્યાએ જરૂર રહેતી હોય છે તો અહીંયા આપણે જોઈ ગયા પ્રસ્તાવનાની અંદર કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે નફા માટેની એક પ્રવૃત્તિ છે તો એની અંદર એક આયોજનની જરૂર પડતી હોય છે શા માટે આયોજનની જરૂર પડતી હોય છે તો કયું કાર્ય કોણ કરશે ક્યારે કરશે કેટલા સમયમાં કરશે તો આ માટે આયોજન એ જરૂરી છે એટલા સુધી કે ફક્ત ને ફક્ત આયોજન એ ધંધાકીય એકમ માટે જ જરૂર રહેતી નથી પરંતુ યુદ્ધનું મેદાન હોય રમતગમત હોય ધંધાકીય એકમ હોય રાજકારણ હોય ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે ધોરણ બારની સ્ટડી હોય તમામની અંદર આયોજનની જરૂર રહેતી હોય છે અને આયોજન એની જરૂર એટલા માટે રહેતી હોય છે કે આયોજનથી કોઈ પણ બાબત સફળ બનતી હોય છે બીજી રીતે જોઈએ કે આયોજન એ શું છે તો ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે આમાં વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહેવામાં આવે છે શું કહે છે છે મિત્રો અહીંયા સરસ માહિતી સમજાવે કે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે એ યોજના જે તૈયાર કરવામાં આવે તેને આયોજન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈશું આયોજનનો ખ્યાલ મિત્રો અહીંયા સમજો પરીક્ષાની અંદર પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું છે તો આયોજનનો જે ખ્યાલ છે એ આ પ્રમાણે છે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગે યોજના એટલે આયોજન તો અહીંયા ખ્યાલની અંદર સમજાવે છે કે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તો એ અંગેની જે વિગતો છે એને એકત્રિત કરવામાં આવે એકઠી કરવામાં આવે ત્યાર પછી પૂર્વ વિચારણા કરવામાં આવે અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એ અંગે જે યોજના ઘડવામાં આવે છે જેને આયોજન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે આયોજનની વ્યાખ્યાઓ મિત્રો પરીક્ષાની અંદર વ્યાખ્યાઓ પૂછાતી હોય છે અહીંયા અલગ અલગ જે નિષ્ણાંતો છે અલગ અલગ જે સંચાલન શાસ્ત્રીઓ છે એને અલગ અલગ આયોજનની વ્યાખ્યાઓ આપી છે એમાં સૌથી પહેલા છે ડોક્ટર બિલી ગોયડ્સ

તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી શું કહે છે અહીંયા ડોક્ટર જ્યોર્જ આર ટેરી કે કાર્યની યોજના જે કાર્યની યોજના છે એટલે પરિણામોની પૂર્વ વિચારણા એકમની અંદર પરિણામની જે પૂર્વ વિચારણા છે એ કાર્યની યોજના છે કાર્યને અનુસરવાની નીતિ કાર્યને કેવી રીતે કરવું અનુસરવાની નીતિ એના તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી એટલે આયોજન આ કોણ કહે છે ડોક્ટર જ્યોર્જ આર

ત્યાર પછી આપણે જોઈશું આયોજનની લાક્ષણિકતાઓ અહીંયા કેટલીક આયોજનની લાક્ષણિકતાઓ આપી છે આપણે એને સમજવાની છે એમાં સૌથી પહેલાં છે સર્વવ્યાપી અહીંયા સમજજો પહેલી છે સર્વવ્યાપી આયોજન સર્વવ્યાપી છે એટલે કે તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે પછી તે ધંધાકીય એકમ હોય રાજકારણ હોય શિક્ષણ હોય ધાર્મિક હોય કે સામાજિક ક્ષેત્ર હોય આમ આયોજન એ સર્વવ્યાપી છે દરેક ક્ષેત્રની અંદર જોવા મળતી હોય છે અગાઉ આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે આયોજન એ સર્વવ્યાપી છે દરેક ક્ષેત્રની અંદર જરૂર પડતી હોય છે એવું નથી સમજવાનું કે ફક્ત આયોજન એ ધંધામાં જ જરૂર હોય છે નફો કમાવા માટે પણ કોઈ પણ બાબત હોય કોઈ પણ જગ્યા હોય અને કોઈ પણ પ્રવૃત્તિ માટે હંમેશા આયોજનની જરૂર પડતી હોય છે ધંધાકીય એકમ હોય રાજકારણ હોય શિક્ષણ હોય કે પછી અન્ય જે તે બાબત હોય મિત્રો અહીંયા આયોજનની જરૂર રહેતી જ હોય છે અને આયોજનના કારણે એને સફળતા પ્રાપ્ત અંકુશ છે આ જે સંચાલનના કાર્યો છે તો સંચાલન માટે જો સૌથી પહેલી જરૂર પડે તો આયોજનની પડે છે એટલા માટે આપણે કહી શકીએ કે સર્વ પ્રથમ કાર્ય જો આયોજનથી શરૂઆત થતી હોય છે તો અહીંયા આયોજન સંચાલન કર્મચારી અમલમાં મુકાય છે તો અહીંયા આ બાબત આ મુદ્દો અહીંયા સમજવાનો છે ત્રીજા નંબરે છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા મિત્રો અહીંયા સમજો તો ત્રીજા મુદ્દાની અંદર બે બાબતો આપણે સમજવાની છે કે આયોજન સભા એ બૌદ્ધિક પ્રક્રિયા છે કેમ તો આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે બે વસ્તુ યાદ રાખજો કેવા નિર્ણયો લેવામાં આવે છે તો સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજોના આધારે નિર્ણયો લેવામાં આવે છે તેથી આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે મિત્રો અહીંયા સમજજો તમે ત્યાર પછી ચોથા નંબરે છે પરિવર્તનશીલતા અહીંયા સમજવાનું છે કે સંચાલનના ભાગરૂપે આયોજન બંધ તો આયોજનમાં પરિવર્તન લાવવું પડતું હોય છે એટલે આપણે કહી શકીએ કે આયોજન પરિવર્તનશીલતા છે એટલું જ નહીં પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફારો કરવા પડે છે માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વશરત છે આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે જો આપણને એવું લાગે કે ખરેખર આયોજનમાં આમ કરવું જોઈએ તેમાં ફેરફાર લાવવો જોઈએ આ આયોજનથી આ પ્રકારે ધંધાકીય એકમને આ પ્રકારની અસર કરે છે તો તેમાં પરિવર્તન લાવી શકાય છે એટલા માટે આયોજન એ પરિવર્તનશીલ છે ગમે ત્યારે પરિવર્તન કરી શકાય છે જડ નથી ત્યાર પછી પાંચમા નંબરે છે ચોકસાઈ તો મિત્રો આયોજનમાં ચોકસાઈ હોવી જરૂરી છે આયોજન હંમેશા ભવિષ્ય માટે હોય છે તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં હોય તેનો અભ્યાસ કરવો પડતો હોય છે તે અંગે આંકડાકીય ગણતરી માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડતી હોય છે અહીંયા તમને પ્રશ્ન થશે કે આયોજનમાં કેમ ચોકસાઈ રાખવી પડતી હોય છે તો આયોજન એ ભવિષ્ય માટેની છે જે ભવિષ્યની અંદર કેવા કાર્યો કરવાના છે શું છે તો એની જે ગણતરી છે એની જે માહિતી છે છે એનો અભ્યાસ કરવો પડતો હોય ત્યાર પછી તેને અમલમાં મૂકવામાં આવતો હોય છે એટલા માટે ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી ભવિષ્યમાં ધંધાકીય એકમને કોઈ પણ પ્રકારની અડચણ નડે એટલા માટે ચોકસાઈ હોવી જરૂરી છે ત્યાર પછી છઠ્ઠા નંબરે છે પૂર્વાનુમાન અનિવાર્ય અહીંયા શબ્દના આધારે તમે સમજી પૂર્વાનુમાન અનિવાર્ય એકમમાં આયોજન એ ભવિષ્ય માટે હોય છે પણ અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી નિશ્ચિતતાઓ નહીં દાખલા તરીકે એકમ વધારેમાં વધારે નફો કરે એ રીતનું આયોજન હોવું જોઈએ પણ વધારેમાં વધારે

તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો કે પૂર્વાનુમાન એ ભવિષ્ય માટે અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવતું હોય છે અને આના માટે પણ આયોજનની જરૂર પડતી હોય છે ત્યાર પછી સાતમા નંબરે છે વિકલ્પોની યાદી તો મિત્રો આ મુદ્દાને આપણે સમજીએ આયોજન કોઈપણ શ્રેય હોય છે તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે અહીંયા શું કહે છે કે એવી યોજના ઘડવામાં આવી છે કે વેચાણનો વધારો કરવો છે તો આના માટે ઘણા બધા વિકલ્પો હોય છે દાખલા તરીકે જાહેરાત વધારવી જોઈએ કિંમત ઘટાડવી જોઈએ વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ વેચાણ વૃદ્ધિ માટે વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી જોઈએ વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો રહેતો હોય છે એટલા માટે આપણે કહી શકીએ કે આયોજન માટે વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી તે યોજનાનો અમલ કરવામાં આવે જેથી તેને આયોજન કહી શકાય છે આયોજનની લાક્ષણિકતા કહી શકાય આ મુદ્દાની અંદર તમે સમજી ગયા હશો કે એવી ઘણા બધા વિકલ્પો હોય છે તો એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના કે એક જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદિત થયેલી વધારેમાં વધારે વેચાણ થાય તો એ માટે એકમ શું કરશે તો એના માટે ઘણા બધા વિકલ્પો હોય છે કે જાહેરાત વધારવી જે એડવર્ટાઈઝ હોય છે એને વધારવામાં આવે તો પણ વધારે વસ્તુનું વેચાણ થશે જો આપ પસંદ ના કરવું હોય તો કિંમત ઘટાડવી પડે

આયોજન તૈયાર કરવામાં આવે ભવિષ્ય માટે તેથી આપણે કહી શકીએ કે આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે એની અંદર આપણે જોઈએ આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે સંબંધ છે ત્યાર પછી નવમો મુદ્દો છે સતત પ્રક્રિયા હવે આપણને સૌથી અગત્યની વસ્તુ કહે છે આયોજનની અંદર કે આયોજન એ સતત પ્રક્રિયા છે આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી શું કહેવા માંગે છે કે આયોજન એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને આયોજન એકમની શરૂઆતથી લઈ અંત સુધી આયોજન કરતા હોય છે તેમાં આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે અને એવું લાગે કે બદલાય છે સમય એટલે કે સમય અને સંજોગોમાં તેમાં તેની પ્રમાણે ફેરફાર કરવા પડે છે છે ત્યાર પછી નંબરે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ મિત્રો અહીંયા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ આયોજનને કહેવામાં આવે છે આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે અને લક્ષ્યાંકોને પાર પાડવા છે કે નિર્ણય પ્રક્રિયા જરૂરી શામાં તો આયોજનમાં મિત્રો આ મુદ્દાને આપણે સમજીએ કે આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે એટલે આયોજન નિર્ણય પ્રક્રિયા જરૂરી બને છે અહીંયા આપણે અગાઉના મુદ્દાની અંદર જોઈ ગયા કે ઘણા બધા વિકલ્પો હોય છે અને એ વિકલ્પ પસંદ કરી તેના ઉપર નિર્ણય કરવો પડતો હોય છે નિર્ણય પ્રક્રિયા કરવી પડતી હોય છે તો અહીંયા એ વસ્તુ સમજવાની છે કે કોઈ પણ વિકલ્પ પસંદ કરી એ વિકલ્પની યોજનાને અમલમાં મૂકતા પહેલા એના ઉપર નિર્ણય પ્રક્રિયા જરૂરી છે અને નિર્ણય પ્રક્રિયા થઈ ગયા પછી એ યોજનાને અમલમાં મૂકવામાં આવે છે અને એ પ્રમાણે એકમની અંદર કામ થતું હોય છે કાર્ય થતું હોય છે હા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આયોજનની લાક્ષણિકતાઓના કુલ અગિયાર મુદ્દાઓ વિશે જોઈ ગયા અને આ મુદ્દાઓને તમારે સારી રીતે તૈયાર કરવાના છે જેથી પરીક્ષાની અંદર તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો થેન્ક યુ